પાળિયાદ પોલીસ દ્વારા આજુબાજુના ગામના આગેવાનોને અને સરપંચોને સાથે મિટિંગ યોજાઈ. હાલ કોરોના મહામારીને ધ્યાનમાં લઈ સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવેલ ઉત્તરાયણ માટેના જાહેરનામા અંગે તેમજ યોગ્ય માર્ગદર્શન વિશે મિટિંગ કરી માર્ગદર્શન પાળિયાદ પોલીસ સ્ટેશન PSI શ્રી રાણા સાહેબ દ્વારા આપવામાં આવ્યું. તેમજ દરેક લોકોને તેમજ આગેવાનોને સરકારની ગાઈડલાઈનનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો અને લોકોને સરકારની ગાઈડલાઈન મુજબ તહેવારની ઉજવણી કરવા માટે અપીલ કરવામાં. આપનો પરિચય? મારું નામ કનુભાઈ દાદભાઈ ખચર, બાબરકોટ ગામે રહું છું. હાલ આપણે શેના માટે અહીંયા મિટિંગ કરવામાં આવી? આજે અહીંયા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં PSI રાણા સાહેબ બધાને બોલાવ્યા હતા, ખાસ કરીને ઉત્તરાયણ નિમિત્તે જે સરકારશ્રીની ગાઈડલાઈન છે એ મુજબ ચુસ્તપણે બધાને અમલ કરવા, તમામ ગામના પાળિયાદ પોલીસ સ્ટેશન નીચે આવતા ગામોના આગેવાનો વચ્ચે ચર્ચા કરી અને માર્ગદર્શન માહિતી આપી. હાલ અત્યારે કેટલાક ગામના માણસો છે અંદાજિત? ઘણા આજુબાજુના બધા ગામના લગભગ તમામ આગેવાનો છે, 40-50 જણા જેવું છે. મિટિંગ અત્યારે જે પાળિયાદ યોજવામાં આવી છે એનું અમલ ના કરીએ તો કાયદેસરની કાર્યવાહી થાય એટલે એની ગાઈડલાઈન મુજબ પાલન સર્વાઈ કરવું પડે. આપનું નામ? મારું નામ ખીમજીભાઈ મોહનભાઈ ડોડિયા, અનુસૂચિત જાતિમાંથી આવું છું અને બોટાદ તાલુકા પુરવઠા મામલતદાર સમિતિ જે છે એમાં સભ્ય તરીકે મારી ફરજ બજાવું છું. આજે પાળિયાદ ખાતે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી રાણા સાહેબ દ્વારા અમોને આવતીકાલે એક જણાવવામાં આવ્યું હતું કે આશરે પાળિયાદ અને આજુબાજુના 34 ગામોના આગેવાનોને અહીં સવારમાં મિટિંગ રાખવામાં આવી અને અમને એવી સૂચના આપવામાં આવી કે ઉત્તરાયણનો જે તહેવાર છે ખાસ કરીને અમે ખેર તરીકે ઉજવીએ છીએ, આ ખેરના તહેવારમાં દરેકે ઉજવવાનો છે, શાંતિપૂર્વક ઉજવવાનો છે, જેથી અમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારે તહેવાર તો ઉજવવાનો છે પણ કેવી રીતે ઉજવવાનો છે એ સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ આપણે ઉજવવાનો છે, ખાસ કરીને સોશિયલ ડિસ્કાઉન્ટ જળવાઈ રહે એ માટે એમણે અમને તમામ પ્રકારની સૂચનાઓ આપી છે. બીજું કે એ સૂચનામાં એવું કહેવામાં આવ્યું છે કે દરેકે પોતાના જ ધાબા ઉપર પતંગ ચડાવવાની છે, આડોશી પાડોશીના અન્ય કોઈને ભેગા કરવાના નથી, ખોટો ઘોંઘાટ કરવાનો નથી, એક અપાયો એવા કોઈ દેખારા કરવાના નથી, કોઈ બેન દીકરીની છેડતી ન થાય એનું ધ્યાન રાખવાનું છે, DJ કે અન્ય કોઈ પણ પ્રકારના સાઉન્ડ વગાડવાના નથી, ચાઇનાની દોરીનો ઉપયોગ કરવાનો નથી, કાચવાળી દોરી પાવાની નથી, આ રીતની ઘણી બધી એવો એમના તરફથી સૂચના આપવામાં આવી છે. ખાસ માસ્ક તો પહેરવાનું, જે વ્યક્તિ પતંગ ચગાવવાનો છે એને, એની સાથે જે કોઈ એના ઘરના ભાઈ બહેન જે ફિરકી લઈને ઊભા હોય એને પણ માસ્ક પહેરવાનું છે અને ખાસ સોશિયલ ડિસ્કાઉન્ટનું પાલન કરવાનું છે અને આ રીતે આપણે આ તહેવારને ઉજવવાનો છે અને કોઈ ધાર્મિક લાગણી ખાસ ન દુભવાય એવા કોઈ શબ્દોનો પ્રયોગ કરવાનો નથી. આ રીતની આજની મિટિંગમાં એમના તરફથી અમને બધાને સૂચના આપવામાં આવી છે અને અમે પણ ખાતરી આપી છે કે અમે આનો વધુમાં વધુ લોકો આનો ઉપયોગ કરે અને આ બોટાદની પ્રતિષ્ઠિત ગણાતી પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલ અને રેડક્રોસ સોસાયટીના સહયોગથી ફ્રી નિદાન કેમ્પ યોજાયો. બોટાદ શહેરમાં આવેલ પ્રતિષ્ઠિત પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલ અને રેડક્રોસ સોસાયટીના સહયોગથી આજરોજ પટેલ હોસ્પિટલ ખાતે સાંધાના દુખાવા તેમજ ઓર્થોપેડિક તકલીફોના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો. આ નિદાન કેમ્પમાં ડૉક્ટર હિતેશ કુકડિયા અને ડૉક્ટર શૈલ પટેલ દ્વારા અંદાજિત દિવસ દરમિયાન 185 દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું, જેમાં દર્દીઓના કેસથી માંડી એક્સરે દવા સહિત નિદાન વિનામૂલ્યે કરવામાં આવતા સૌ લાભાર્થીઓએ ડૉક્ટર હિતેશ કુકડિયા તેમજ રેડક્રોસ સોસાયટીના સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વડીલોએ શુભાશીષ આપ્યા હતા. અત્રે નોંધનીય છે કે ડૉક્ટર હિતેશ કુકડિયા સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહે છે, તેમાં તેઓ આવા ફ્રી નિદાન કેમ્પ ઘણા બધા કરી ચૂક્યા છે અને રેડક્રોસ જેવી સંસ્થાઓની મદદથી ભવિષ્યમાં પણ આવા ફ્રી નિદાન કેમ્પ કરતા રહેશે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેઓએ માનવતાનું એક ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એવી ઈચ્છા હતી કે આવા કંઈક સેવાકીય કેમ્પનું આયોજન કરીએ
પરંતુ કોરોનાને કારણે ખોટી ભીડ એકઠી ન થાય એટલા માટે હમણાં ટાળી રહ્યું હતું. પછી મેં સ્પેશિયલી આના માટે કિશોરભાઈ જે રેડક્રોસ સંસ્થાના અત્યારે મેનેજિંગ તંત્રી છે એમની જોડે વાત કરી અને મેં મારો વેઇટિંગ એરિયા જ મોટો કરી નાખ્યો જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય અને સેવાકીય પ્રવૃત્તિ પણ કરી શકીએ અને લોકોને લાભ પણ આપી શકીએ. આજના કાર્યક્રમમાં કઈ કઈ પ્રકારના લોકોને આપ સેવા આપી રહ્યા છો? અમે શરૂઆતમાં એવું વિચાર્યું હતું કે માત્ર સંધિવાના દર્દીઓને કેમ્પનો લાભ આપીશું. પછી મારે કાલે કિશોરભાઈ જોડે વાત થઈ અને પછી એવું નક્કી કર્યું કે કોઈ પણ પ્રકારનો દર્દી આવે, કોઈ પણ જગ્યાએ દુખાવો લઈને આવે, હાડકાનો જે પણ દર્દી મારી હોસ્પિટલે આજના દિવસે આવે એને કેસ ચાર્જ, એક્સરે ચાર્જ તથા દવા સંપૂર્ણ મફત આપવાની છે. તથા જો એમને સાંધા બદલવાની, મણકાના ઓપરેશનની કે ફ્રેક્ચરના ઓપરેશનની કોઈની પણ જરૂર હોય તો એ મા કાર્ડ અથવા તો બીજી કોઈ યોજના અંતર્ગત એને ઓપરેશન પણ તદ્દન ફ્રીમાં કરી આપવાના છીએ. અત્યારે 3-1 કલાક થઈ અત્યાર સુધીમાં 85 દર્દી ચેક કરી લીધા છે, હજી 20-25 બારે બેઠા છે અને હજી 2 કલાકમાં લગભગ બીજા 50-60 દર્દીઓ નવા જે આવશે એવી મારી ગણતરી છે. એટલે લગભગ 150 દર્દીઓની ગણતરી છે આજના કેમ્પની. અને તેમાંથી અત્યાર સુધીમાં અમારી પાસે ઓપરેશન માટેના ટોટલ સાંધા બદલવા માટેના 8 રજીસ્ટ્રેશન થયા છે અને 2 મણકાના ઓપરેશન માટેના રજીસ્ટ્રેશન થયા છે. તો એમને પણ અમે મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત આ ઓપરેશનો મફત કરી આપવાના છીએ. સાહેબ અંદાજી આજના દિવસમાં અત્યાર સુધી કેટલા લોકોએ લાભ લીધો અને સાંજ સુધીમાં કેટલા લોકો લાભ લઈ શકે છે? અત્યાર સુધીમાં 85 લોકો તો સારવાર અને દવા લઈને ઘેરે જતા રહ્યા છે. બહાર લગભગ 22-25 જણા જેવા બેઠા છે અને હજી કદાચ 2 કલાકમાં બીજા 40-50 જણા આવે તો કોઈ નવાઈની વાત નથી. કેમકે આ પ્રકારનો સંપૂર્ણ ફ્રી કેમ્પ લગભગ કોઈ જગ્યાએ થતો હોય એવું મારા જાણમાં નથી. પણ આ રેડક્રોસ સંસ્થાનો તથા કિશોરભાઈનો સહયોગ ગણી શકાય અને એમનો મારા વતી હું દિલથી ખૂબ આભાર માનું છું કે એમણે આમાં મને અડધો સાથ આપ્યો જેથી કરીને હું હોસ્પિટલ અને રેડક્રોસ સંસ્થા અમે અડધો અડધો જે પણ ખર્ચો થાય તે ઉઠાવી અને આવી સેવાકીય પ્રવૃત્તિ કરી શકવા માટે તત્પર થયા છે. સાહેબ આગામી દિવસોની અંદર આવી રીતે બીજા કોઈ અન્ય કેમ્પ આપના માધ્યમથી અથવા રેડક્રોસના માધ્યમથી સંયુક્ત ઉપક્રમે થાય એવું આપ ઈચ્છો છો અને એવી આપની કોઈ તૈયારી? ચોક્કસ. કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય, જ્યારે લોકડાઉન ચાલુ થયું અને લોકોની પાસે ફાઇલના પણ પૈસા નહોતા ત્યારે મેં કન્ટિન્યુઅસ 4 મહિના સુધી દર રવિવારે ફ્રી નિદાન કેમ્પ ચલાવતો હતો. એ લગભગ મેં 16-17 કેમ્પ કર્યા હતા તદ્દન ફ્રી નિદાન કેમ્પ અને આજનો પ્રતિસાદ પણ ખૂબ સારો છે. અને અત્યારે મારી પાસે પ્લસ પોઈન્ટ એ છે કે ત્યારે મારી પાસે જોઈન્ટ રિપ્લેસમેન્ટનું ક્લસ્ટર નહોતું મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત, પરંતુ હવે મારી હોસ્પિટલમાં સાંધા બદલવાના ઓપરેશન પણ મા કાર્ડ તથા આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત તદ્દન ફ્રીમાં થઈ શકે છે જેથી કરી અને મારી ભવિષ્યમાં એવી ગણતરી છે કે દર 15 દિવસે કે મહિના દિવસે એક વખત આવો તદ્દન ફ્રી સંધિવા નિદાન કેમ્પ અને સારવાર કેમ્પ ગોઠવવો છે જેથી કરી અને છેવાડાના દર્દી સુધી આનો હું લાભ પહોંચાડી શકું.